जूना जर्जरित मालिकी फ्लेट चाली लो राइज हाई राइज एपार्टमेंट रीडेवलपमेंट पॉलिसी राज्य सरकार जाहिर करी छे। जंगे माहिती आपवा भाजप कार्यालय खाते एक पत्रकार परिषद नु आयोजन करायु हतु। जूना जर्जरित फ्लेट चाली लो राइज अने हाई राइज एपार्टमेंट रीडेवलपमेंट पॉलिसी हेठळ तमाम रहेवासीओने पोतानी जगह रहेवा मळी शके ते माटे गुजरात सरकारे गत 30 जूने जाहेरनामुं बहार पाड्युं हतुं। बाद सूचनाओ मंगावी 16 डिसेम्बरे आखरी जाहेरनामुं बहार पाड्युं हतुं। मल्टी ओनरशिप धरावती जर्जरित मिलकतोने छूटछाट आपी एपार्टमेंटना रहीशोने ओछामां ओछा 40 चौरस मीटर कॉर्पोरेट एरिया एनाथी वधु कॉर्पोरेट कार्पेट एरियावाड़ाओं ने पहला जेटलू बांधकाम करवानी छूट आपवानो निर्णय सरकारे कर्यो छे। 80 अने 90ना दायकामां नानपुरा महिधरपुरा सलाबतपुरामां मल्टीपल ओनरशिप धरावता एपार्टमेंट बन्या हता। 1987 डीसीआर अमलमां आव्यो हतो। 25-30 वर्ष पहला जे जूना मंजूर एपार्टमेंट जर्जरित छे कोई अघटित घटना बने तेवी भीति छे एने खाली कराया छे जेने लीधे वसवाट करता परिवारो मुश्किलमां छे। नवी पॉलिसीथी जर्जरित बिल्डिंगना रहीशोने कायदो थशे तेम શાસકોનું કહેવું છે। તો રીડેવલપમેન્ટ પોલિસીમાં 25 વર્ષ કે તેથી જૂની બિલ્ડિંગ જ હોવી જોઈએ। સક્ષમ સત્તાએ જર્જરિત જાહેર કરી હોવી જોઈએ જર્જરિત બિલ્ડિંગ હોવાની અરજી કરાતા। અરજી બાબતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતાવાળી કમિટી નિર્ણય કરશે। ફ્લેટનો કાર્પેટ એરિયો 40 ચોરસ મીટરથી ઓછો હોય તો 40 ચોરસ મીટર સુધી રીડેવલપ કરી શકશે। 40 ચોરસ મીટરથી વધુ કાર્પેટ એરિયામાં તેટલા જ એરિયામાં બાંધકામ કરી શકશે। રીડેવલપમેન્ટ કરાયેલા બિલ્ડિંગને બીયુસીની તારીખથી 5 ચોરસ સુધી વેચાણ કરી શકશે નહીં। સુરત શહેરમાં જે જૂના જર્જરિત મકાનો છે, ફ્લેટો છે, એપાર્ટમેન્ટો છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે, આ 25-30-40 વર્ષ પહેલાંના જે મકાનો છે તે હાલમાં જર્જરિત થઈ ગયા છે। હવે આ જે મકાનો છે એને ફરીથી રીડેવલપ કરવા હોય, ફરીથી બનાવવા હોય તો નવા કાયદા પ્રમાણે તે લોકોને એટલા યુનિટ મળતા ન હતા। કારણ કે પહેલાં 3 FSI 4 FSI સુધી બાંધકામ મળતું હતું અને એના આધારે FSI પ્રમાણે એમને ઊંચાઈ પણ મળતી હતી, પરંતુ હાલના કાયદા પ્રમાણે આ મકાન જર્જરિત થઈ જાય, જમીનદોસ્ત થઈ જાય અને એને ફરીથી બનાવવું હોય તો હાલમાં સુરત શહેરની અંદર 2 FSI પ્રવર્તમાન હોવાને લીધે એટલા યુનિટો ન મળતા હતા। અને આ રીડેવલપમેન્ટ પોલિસી અંગે વારંવાર ગુજરાત રાજ્યમાં અમારા સુરતના ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના કાર્યકર્તાઓ અને ઇફેક્ટેડ લોકો તરફથી વારંવાર આવતી રજૂઆતોને ધ્યાનમાં લઈને સુરતના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી સીઆર પાટીલ સાહેબ એમને પણ રજૂઆતોને આધારે મુખ્યમંત્રીશ્રી સાથે થયેલી જે કંઈ ચર્ચા હતી એમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા હાલમાં જ એક નવા પરિપત્ર દ્વારા એક નવી પોલિસી અમલમાં આવી છે। આ રીડેવલપમેન્ટ પોલિસીની અંદર શહેરના તમામ લોકોને જે કંઈક આવી જર્જરિત મિલકતો છે એ મિલકતોને હયાત જે બાંધકામ છે, હયાત જે લોકો રહે છે, જે નાના મકાનમાં રહેતા હતા એને પણ 40 ચોરસ મીટર સુધીનો કાર્પેટ એરિયા ઓછામાં ઓછો આપવાનો અને બાકીના લોકો જે રીતે રહે છે એ જ રીતે એટલા જ યુનિટ હોલ્ડરોને, એટલા જ વ્યક્તિઓને, એટલા જ ફ્લેટ હોલ્ડરો એ જગ્યામાં રહી શકે અને નવું મકાન પોતાનું બનાવી શકે એવી ખૂબ સારી નીતિ એમને આ નોટિફિકેશન દ્વારા અમલમાં મૂકી છે। અને આ નોટિફિકેશન દ્વારા જે અમલમાં મૂકેલી નીતિ છે એ નીતિનો લાભ સુરત શહેરની સાથે ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકાઓ, તમામ નગરપાલિકાઓ અને તમામ એરિયા ઓથોરિટીની અંદર આવા જ એક જર્જરિત મકાનો છે, મલ્ટીપલ ઓનરશીપવાળા જે મકાનો છે એને ફરીથી મકાનો બાંધવા માટેનો ખૂબ સારો જે રસ્તો છે એ આ મુખ્યમંત્રી આપણા આપણા વિજયભાઈ રૂપાણી સાહેબે કર્યો છે એમનો ભારતીય જનતા પાર્ટી વતી અમે ખૂબ આભાર માનીએ છીએ। આભાર, હૃદયપૂર્વક સ્વાગત કરું છું। તારીખ 16-12-20 ના રોજ રાજ્ય સરકાર દ્વારા જૂના જર્જરિત ફ્લેટ 40 લો રાઇઝ અને હાઈ રાઇઝ એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત તમામ રહેવાસીઓને પોતાની જગ્યામાં સમાવેશ થઈ શકે તેવી આપણા સુરતના ધારાસભ્યો અને એમાં તો ખાસ કરીને અરવિંદભાઈ રાણાની રજૂઆત હતી। રજૂઆત બાદ વારંવાર એમનું ફોલોઅપ પણ હતું અને ત્યારબાદ આપણા ભારતીય જનતા પાર્ટી ગુજરાતના
પ્રદેશ અધ્યક્ષ અને સુરત નવસારીના સાંસદ આદરણીય સી આર પાટીલ સાહેબ દ્વારા પણ આ વિષયમાં મુખ્યમંત્રીશ્રી સાથે વિચાર વિમર્શ પરામર્શ થયો અને ત્યારબાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો. આ પોલિસી શું છે, નિર્ણય શું કર્યો સરકારે અને એનાથી આ વિસ્તાર ખાસ કરીને અસરગ્રસ્ત લોકો છે એમને આનાથી શું લાભ થવાનો છે, આ તમામ માહિતીના માહિતગાર છે આપણા અરવિંદભાઈ રાણા. કારણ કે પહેલેથી આ વિષયમાં તે ઊંડા ઉતરેલા છે અને એમણે રજૂઆત કરી છે, ફોલોઅપ પણ લીધું છે. તો હું અરવિંદભાઈને વિનંતી કરું કે આપ સૌ સમક્ષ આ વિષયની વિસ્તૃત માહિતી આપે. હાલ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજ્ય સરકાર દ્વારા કોટ વિસ્તારના અનેક મિલકતદાર માટે કરેલી જાહેરાતને લઈ ખરેખર તેની સીધી અસર ચૂંટણી પર પડશે. બ્યુરો રિપોર્ટ, સુરત.